પોરબંદરમાં રહસ્યમય મોત કેસમાં મોટો ખુલાસો થયો છે મહિલાની ભેદી હત્યા બાદ પાડોશી બુટલેગરનો ચોટીલા માપઘાત પોરબંદરના નવી ખંડપીઠ વિસ્તારમાં બંધ મકાનમાંથી છ એપ્રિલના રોજ મહિલાનું મૃતદેહ મળી આવ્યો હતો તે મામલે પોલીસ તપાસમાં મોટા ખુલાસા સામે આવ્યા છે પાડોશમાં બુટલેગર મુના ચાર એપ્રિલના રોજ તીક્ષ્ણ હથિયારના ઘા મારીને મહિલાની મોતને ઘાટ નાસી ગયો હતો ત્યારબાદ રોજ મૃતદેહ ચોટીલા ખાતે તેમની કારમાંથી મળી આવ્યો હત્યા કર્યા બાદ બુટલેગરે આપઘાત કેમ કર્યો તે એક મોટો સવાલ છે જે મામલે પોલીસ અત્યારે તપાસ કરી રહી છે તેણે ચાર તારીખે આશરે સાડા અરસામાં અહીંયા આ જે મહિલા છે તેનું મૃત્યુ નિપજાવી અહીંયાથી તે નાસી ગયેલ છેલ્લે કાલે ચોટીલા ખાતે એનો મૃતદેહ મળી આવેલ છે આરોપીના ઘરમાં જે સીસીટીવી કેમેરા છે એ સીસીટીવી ફૂટેજની ચકાસણી ચાલુ છે અને તેમાંથી હત્યાને લગતા પુરાવા મળવાની પૂરેપૂરી શક્યતાઓ છે તો અમદાવાદમાં કણભા ગામે જુગાર ધામ જડપાયું છે સ્ટ્રેટ મોનિટરિંગ સેલે દરોડા ફાડ્યા જેમાં નવ આરોપીની ધરપકડ કરવામાં આવી છે ત્રણ પોઈન્ટ પચાસ લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે જુગારધામ પર આ રેડ કરવામાં આવી છે કણભા ગામે જેમાં લગભગ નવ જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે સ્ટ્રેટ મોનિટરિંગ સેલ દ્વારા આ દરોડા ફાળવામાં આવ્યા હતા જેમાં નવ આરોપીની ધરપકડને ત્રણ પોઈન્ટ પચાસ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો સુરતના રૂદરપુરા ખાડી પાસે પંચાવન વર્ષીય આધેડે સાત વર્ષની બાળકી પર નજર બગાડી બાળકી સાથે બેબત્સ અડપલા કરતા હોબાળું મચ્યો પંચાવન વર્ષીય વિકૃત આધેડ દુષ્કર્મના ઇરાદે બાળકીને ખંડેર મકાનમાં લઈ ગયો સ્થાનિકોએ ખંડેર મકાનમાંથી આધેડને બાળકી સાથે કુકર્મ કરતા ઝડપી પાડ્યો સ્થાનિકોએ આધેડ ચુંગાલમાંથી બાળકીને છોડાવી અને નરાધમને અઠવા પોલીસના હવાલે કર્યો છે નરાધમ જયેન્દ્ર પટેલની પત્નીએ પણ જાહેરમાં પતિના આકૃત્ય સામે રોષ વ્યક્ત કર્યો હતો પોલીસે આધેડની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તો પંચાવન વર્ષથી આધેડે સાત વર્ષની બાળકી પરથી જે નશર બગાડી કહી શકાય કે બાળકી સાથે ભીભત્સ અડપલા કરતા હોબાળો મચી ગયો હતો તેને ખંડેર જગ્યા પર લઈ ગયો હતો પરંતુ સ્થાનિક લોકોને આ બાબતની જાણ થતાં તેઓ ત્યાં પહોંચી ગયા હતા અને આધેડને પોલીસના હવાલે કર્યો લૂંટી બનાસકાંઠાના ટોલ બૂથ પર લૂંટનો નિષ્ફળ પ્રયાસ થરાદના ભોઢુ ટોલ પ્લાઝા પરથી ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે લૂંટના ઇરાદે સાત લોકો બૂથ પાસે આવ્યા હતા ટોલ બૂથના કર્મચારીઓ લૂંટારુઓને ભગાડી નાખ્યા લૂંટના નિષ્ફળ પ્રયાસની જે ઘટના છે જે સીસીટીવીમાં કેદ થઈ છે થરાદ પોલીસે આ સીસીટીવીના આધારે આગળની તપાસ શરૂ કરી છે ટોલ પ્લાઝા પર લૂંટનો આ નિષ્ફળ પ્રયાસ જે સીસીટીવીમાં કેદ થયો છે લૂંટારુઓ લૂંટના ઈરાદે ત્યાં આવ્યા હતા લગભગ સાત જેટલા લૂંટારુઓ હતા જે ટોલ પ્લાઝા પાસે લૂંટ કરવાના ઈરાદે આવ્યા હતા જોકે બધા કર્મચારીઓ મળીને આ લૂંટારુઓને ત્યાંથી ભગાડી મૂક્યા હતા